कपास माँ काई नो वल्यू मारा भाई कपास माँ मेहनत मारे गए आवेदना कोने हम बड़ा वो हवे जय कपास माँ मेहनत मारे गए काय रोजड़ो एक क्या देखा तू ना खोटा खोटो आया है वो आने के तक घरे जो तो टाइम में खाए तो लेवा अच्छा बपोर हवे एक तो फाते आओ तू ना ने केवी भूख लगी आला वे के आईवा 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 हंताई जावा दे ले आ कम जैसे दीदी कपास मासे बैठी जाए रोज रा उठता ता से अबे ना ना गगा कपास ऊपर थोड़ो बेहाय तू इते दीदी सायो अरे क्या सासो गगा सायो ना चंचो तो बाहर निकलो तो आ तो गधा सायो से ए पापा तने ऊकी ऊकी करो वे वे करो मने खबर पड़ी जाय तने सो ते पण बपोर थोड़ा करा अंगाक वेला तो आवो जवे ने तो टिफिन लेने आने मोकली दी दो तो पण बी तो अटले शनि बीक लागे तने आरे सरदेश ने पकड़ कुमार आरे सरदेश ने बीक लागे तने आले सरदेश आवे ने क्या आवे यार ने दिवाली पहला आवे ने ई ओई ते हवे एमा काई काली सरदेश मा थोड़ो आपणे बीवानो होय तो अन तने हु फास फास थी कपास मा काई नवळ एवं कम गीत गाता था आ कपास हारो तो छे ते हारो छे जो तो झाड़वे वधी गयो सापका छे जो तो फाल छे पण अवड़ो मोटो तो छो छे હું આવડો મોટો છો લ્યો બકડું કુમાર પપ્પા સાહેબ છે બહુ મોટો છો ને તો પણ ઝાડવે મોટો છો હું હાલતો હોય તો દેખાવે નહીં તો એવો છો આ તમારે તડીકા કરવાના છે જમવા બેહવાનું છે લાય લાય ભૂખ લાગી છે ફૂલ શું કરે તું બહુ મસરા કવડે શું આયા તો તે અહીંયા થોડા પાણીના ફુવારા હોય અહીંયા તો મસરા જ હોય ને એટલે જ કહી અહીંયા આવો ને તો ખબર પડે આ બધું કેમ મહેનત થાય કેમ પૈસા ભેગા થાય અહીંયા ઘરે બેઠા બેઠા બધું સારું લાગે એનો તો કુમાર કાલે કાલે ખાવો જોયો હવે તો પેલા મને છે ને ખાઈ લેવા દે કઢી ખાઈ લેવો ને એટલે થોડી કાક પેટમાં શાંતિ થાય પણ આજ કઢી નથી બનાવી તો મગનું શાક બનાવ્યું છે હે હા એટલે એ આજ તો મગ આજ જોશે આખું જગ આ મગ થી નો દુખે પગ ઠીંગટ કરે હે મગ આજ તો હે ઠીંગટ કર મગ ખાવાના તે ખાધા હા હું તો ખાઈ લેવા આ હું પડ્યું કાગડો પણ કાગડા તને આમાં અહીંયા મારા ખાનાની બરાબર આવીને જ દેવાનું હે બિરુ તે પણ વનાન કરતા હવે ઉડકા રહે છે પેલા ખાઈ લેતા હો બધી થડીકા લેવા બેહો છો તે હવે તો જા આ છે ને ભાગમાં હોય કઢી પછી તને હું કેવું વધી અમારા ભાગમાં જ કઢી છે આ મગનું શાક ન ખાવાનું જો તે પણ હાલ હવે કરે કટી કર દો એ બાપા યારું આ જાતો નથી આ જલ્દી જાય તો હારું બળક બહુ ભૂખ લાગેલી આને ભૂખ નહીં લાગી હોય જા હે ગોકુળભાઈ આ મસ્કો જોયો ક્યાં હવારનો હવાર ના ગોતી જોયો ક્યાં હું અહીંયા છું ક્યાં અહીંયા અહીંયા ઉપર આ બાજુ પણ આ હું કરે તું અહીંયા યારું છે જોવો ક્યાં એઠે તમે પગ બાજુ ક્યાં છે ગજુભાઈ ક્યાં છે તમે પગ બાજુ હવે ઈ યારું નથી હવે તું આ ઉતર તું એઠો આય પણ એઠે યારું છે હવે ઈ યારું નથી તું આવે એઠો આય ઉતર ઉતર આ જોયું આપણે હવાજ ના ગોઈતવી ક્યાં ગયો અહીંયા છડીને બેઠો માટે ઉતર એઠો આ હું છે જો તો પટ્ટો છે પટ્ટો આ તો મારો જ પટ્ટો છે તાય મે હવાડ ના ગોઈતવી જો ક્યાં મસ્કો ક્યાં ગયો અહીંયા છડીને બેઠો તો બોલો લ્યો તો પણ મને કઈ યારું છે ઓ હું એરો પટ્ટો છે તે પા તું કારણો આયા બેઠો છો હવાડ નો સવા અહીંયા ખાધું નથી મે જોઈ આપણે નો આવ્યા તો આપણે આવી ગયા એટલે નકર આપણે નો આવ્યું નતું એમ નમ હવાર સુધી બેઠો રહેત ને અહીંયા અરે હવાર સુધી હું અઠવાડિયું બેઠો રહેત લે બોલ હા આ ફેરે ગજુભાઈએ તારા ભાગનું રાંધ્યું તો જાજુ રાંધ્યું ને હું હવાર નો ભૂખ્યો છું હવે હું ભૂખ્યો છું તારા ભાગનું તા ગોકુળભાઈ ખાઈ ગયા તકા બગડે થોડું જવા દેવાય અને તું આય તો આય તાર ખિસ્સા જોવા દે તો ખિસ્સા જોઈ લો હું છે જોવા તો તું સાનો મુણ એમને ઉપર ખિસ્સા જોવા દે ખિસ્સા જોવા દે માર ન ખાવા હોય તો કાઈ છે નહી આ ઉપર નું ખિસ્સું જોવા ગજુ ભાઈ એ ના નોટા દુખે છે હવે દુખવા વાળી જોવા દે આમ જોયું આના ખિસ્સામ પૈસા ક્યાંથી લાવ્યો આપણા ઘરે ઓશિકા છે કોકના પડ્યા હતા ને લઈ લીધા આપણા ઘરે ઓશિકા ની છે કોકના પડ્યા હતા ન્યા કોણ મૂકી જાય
આ રિક્ષાનો હિસાબ છે, ડાયરી કાયે લઈને વઈ આવ્યો? ના કોઈ ના પડી જાય આપણા ઘરમાં તે તો. અને આ છે ને આપડી આરે રહીને નેબદાર થઈ ગયો, હોશિયાર થઈ ગયો. આ છે ને પટ્ટો એટલે મૂક્યો કે આપણે આવી જોઈન બીન ભાગી જાય ને એટલે મૂક્યો. બહુ હોશિયાર છો તું. તે તમે મને ગોતા પછી પૈસા ને પૈસા ને તું તો બે અઠવાડિયા નું આવ્યો ને તોય હાલે તમારું. જોયું ગજુ ભાઈ, આ આપણે હારી રહીને આપણું માથું ભાંગે એવા થઈ ગયો. તો હું આપણું જોન જોન શીખી ગયો. હાલે હાલે ભાઈ સાવજો, તમે ઈ ન જોતા હવારનો બિચારો ઝાડવે સડીને બેઠો, એને ભૂખ ન લાગી હોય. હાલે મસ્કા 10 રૂપિયા, તું કુરકુરિયા ખાઈ લેજે ને. બે ત્રણ જોડી અમારા કપડા પડ્યા છે અને થોડાક અમથા વાસણ છે, ઘરે જઈને ધોઈ નાખજે. જા હાલે રાખો તમારા પૈસા, માર નથી ખાવા તમારા કુરકુરિયા. કેમ? 10 રૂપિયા પૂછું. જા તમારે બેન મારે કામ કરાવવું છે એટલે તમે ફોન લાવો છો તો રેજે. ભૂખ્યો અમારે શું છે? આજે રેશે તે ભૂખ્યો, અમથી તે બપોર તો થઈ ગઈ છે, હાથ પડતા કઈ વાર નહીં લાગે હવે. હા તો રે ભૂખ્યો. ઈસે તમને ભૂખ લાગશે ને તો ખાટીમાં ખેતરમાંથી હાથા ખાઈ આવી. હું ખાટીમાં ખેતરમાંથી હાથા ખાટીમાં ભાઈ જાય તો ભાઠા ખાવા પડશે. આ તે ખાટીમાં હાથના ભાઠા ખાઈ લઈશ, બાકી તમારા કુરકુરિયા નહીં ખાઉં. પણ ખાટીમાં હાથના ભાઠા ખાવા કરતા અમારા હાથના ભાઠા ખાને ઘરના તો ખરા. ગોતો તે કદું બાવળિયા નું હોર્યા વગર નું હોય એવું. સારું ને બોલ્યા બોલ. હા હું બોલ્યા અહીંયા ઉભો રે, ભાગે છો ક્યાં? તમને નીકળતો કઈક વિચારે, હમણાં નીકળી જાવ. એક કામ કરો ભાઈ, ડેલો કાપવા પડશે. છાનો માનો બેઠ ને ડેલો થોડો કાપવાનો હોય તો તમને કાપવા પડશે. મને થોડો કાપવાનો હોય તને તો કઈ વિચારવા ન દેવાય. બાળકે કાઢ મને બગાડે છો. મસ્કો અહીંથી નીકળ્યો તો એ તો આમ જ ગોળી કાઢતો ગયો. તો પકડાય નઈ રે. હું પકડાય? હું પોતે અહીંયા હલવાઈ ગયો તો એને મને કાઢો. હાલો હાલો હવે હું તને એમ કહું છું કે આ માળા આ માડાવાળા કેમ થઈ ગયા? પણ તમે મને નહોતું કીધું, તમે ગયા તારે બાર ગયા તારે મને કીધું તું કે હવે આ ઉંમરે છે ને આપણે માળા ફેરવાય. એ હું તો છે ને સવારમાં જાગી અને શિરામણ કરી અને એ જાગી મેં એક આ કાબનનો માળો અહીંયા ફેરવો, કાગડાનો માળો અહીંયા ફેરવો, સત્યાનો માળો અહીંયા હતો એ ઉલક્યા ફેરવો. અરે હું તો થાકી થઈ ગઈ, થાકી ગઈ હાવ. હવે થાકી ગઈ ને ક્યાં, એવું ન કરાય. આ તો કોકના તે ઘર ફેરવા ઘર એમ કહેવાય પક્ષીના. પાપ થશે, મેં તને ભગવાનની માળા ફેરવવાની કીધી એ પારાની. આ એટલે ઉંમર હતા આ કાગડાને ચકલાને માળા ફેરવી નાખી. આ તમે નતા કહી ગયા કે તમે છે ને હવે આ ઉંમર છે ને તારે નીકળી અખડી બેઠા કરે છો, એ કરતા તું કંઈક માળા ફેરવતી એટલે મેં આ છે ને સવારમાં ઈ જાગીને કામ કરી નાખ્યું છે. પેલું કામ કર્યું તો તમને સંતોષ નહીં. હે ભગવાન, આને કઈ આને કઈ ભાન દે. આ નકરો પૈસો ને પૈસો કાંઈ સમજતી જ નથી. નકરો પૈસો મેં ભગવાન ની માળા કીધી તારે અહીંયા કાગડા ની એની માળા સર કર્યા ફેરવવાના. પણ તો તમારે કેવું જોવે ને કે ઓલી માળા ફેરવવાની છે આમ 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 આવે એમ કેવું જોવે. તમે આવી ગયા તારે કીધું તું કે માળા ફેરવો માળા ફેરવો, તે હું આજ જાગીને હવાર માં એટલું કામ કર્યું તોય મારે સંતોષ ન હતો. લો આ ફજેતા તો આની આગળ શીખવા. હવે મારે આખો દી આ હતા ને માળા કરવામાં આખો દી થશે. સાની મની બેઠ સાની મની. તમારે કેવું જોવે ને કે આપણે છે ને એ માળા નતા ફેરવવાના, આપણે ઓલી ભગવાન ની માળા ફેરવવાની, એમ તમારે કેવું જોવે? મને એ થોડી ખબર હોય. એ હારું હવે મંજૂર રે. જોયું હવે આ નવું શીખી રોવાનું. હું કીધું તમે તો તું કેમ છે પોક બકરું માં પોક પોક ગઈ હું કયું અને પોંક માં એને જ ખબર પડતી. તે કે જ નથી ખાતો પોંક? એક જણ ખાતો, આજ ખાવાનો છે મારે. બાજરીના લીલા ડુંડા હોય ને એમાંથી દાણા કાઢી લેવાના હોય, પછી દાણા શેકી એમાં મોરસ નાખીને ખાવાના હોય એને પોંક કહેવાય. જો પોંક માં એને જ ખબર પડતી. તમે આ લાવ્યા કોની વાડીએ થી? ખાટી માં વાડીએ થી. તે પણ ન્યાથી હું કેમ લાવ્યા? તે પણ ન્યાથી નીકળ્યો તો કે નહીં, તે 5 ડુંડા લેતા આવ્યો. તે પણ એમ ખબર પડશે તો? હવે એ થોડા જાદુગર છે તેમ ખબર પડી જાય, કાંઈ ન ખબર પડે. અને પોંક તો ખાવાનો તો હોય ને સીઝન માં. કા ગગા હા મારે ખાવો બકુમ માં. લાય 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 તારો વાટકો લાય, સમશુ લાય અને મોરસ નું ડબલું લાય. જો તું હમણાં મોરસ નાખીને ખાઈ. તાર ખાવાનું છે? ના ના તમે ગગો ખાઓ. હા તો હાલ લાય વાટકો લાય અને સમશુ લાય. જો તું હમણાં મજા આવી જાય. અમે છે ને દર વર્ષે ખાઈ પોંક.
બકુમાર મને તો આપો ખાઈ પેલા મને થોડો ખાઈ લેવા દે પછી તને આપો હું તો બકુમાર કાઈ ની કાંકરી આવી ગઈ હતી તો અરે તાર ખાવા છે બધો ખાઈ જાલે આને ખાજો જ ના ઈ ભલન બધો ખાતો હું તો દર વર્ષે ખાવ ખારો છે બકુમાર તે પણ ઓય બાપા કયો ડબલ્યુ તે અંબાયું તું આ મોરસ વાળું તે પણ પેલા પૂછતો તો હો કા પા લખેલું છે મોરે જો તો ઈ ડબલા માં જ લીધી પણ એમાં ભલે મોરસ લખ્યો પણ કાક તારે પૂછાય તે મને વાસ્તા આવડે હો બકુકુમાર આ જો મોરસ લખી પણ તને વાસ્તા આવડે ને તો આ ડબલા ઉપર મે ફેરફાર કરેલો છે કેમ હું કેમ આ મોરસ નું ડબલું છે ને એમાં મીઠું છે અને આ મીઠાના ડબલા માં મોરસ છે પણ એવું હું કેમ કર્યું ઈ છે ને કીડી બહુ સડી જતી ને તે કીડીઓ ને શેતરવા હાટો મોરસ ના ડબલા ઉપર મીઠું લખી નાખ્યું અને મીઠા ડબલા ઉપર મોરસ લખી નાખ્યું તે પણ કીડીઓ કે કોલેજ કરવા જાય છે તેને વાસ્તા આવડે કીડીઓ ને શેતરવા ગયા તમે શેતરાઈ ગયા એ હસ હું આ ભાઈ આપણે બીજાને શેતરવા જઈએ ને તે આપણે જ શેતરાઈ જઈએ હો આમ થાકી જવાય લ્યો